સ્વામીજી જૂના મંદિરેથી વિસર્જન કરીને આવ્યા તો રાત્રે ઘણીવાર 12 વાગે આવે, 1 વાગે આવે, 2:30 વાગે આવે, 2 વાગે આવે, 3 વાગે આવે, મને ઉઠાડે. તો અમે લીમડા નીચે સ્વામીજીની પાટ ઢાળી દેતા અને એના પર સ્વામીજીનું આસન પાથરી સ્વામીજી ત્યાં આરામ કરતા ખુલ્લામાં. પછી સ્વામીજી ઘણીવાર અદા ભુવન આવતા તો રાત્રે 2 વાગે આવે, 3 વાગે આવે, એટલે સ્વામી મને ઉઠાડે, ઉઠ, એટલે હું ઉઠું, મને કે ત્યાં આવ, હું અહીં આવું, એટલે થોડી વાર બેસે, સ્વામી કે બધું પૂછી પછી કે જાઓ આરામ કરો. એમ કહી સ્મૃતિના દર્શન ઘણી વાર આપતા. એકવાર તો હું, મંગળદાસભાઈ અને પ્રવીણસિંહભાઈ દરબાર વાણીનાથ સૂતા હતા અને સ્વામીજી રાત્રે 1 વાગે આવ્યા, મને ઉઠાડ્યો. સ્વામી કે દિનેશ, ભૂલકું તો કોઈથી જ બનાય, ભૂલકું બનવાનો માર્ગ બહુ અઘરો છે, એવું કહ્યું. એટલે મંગળદાસ જાગ્યા, એટલામાં પ્રવીણસિંહ જાગ્યા. એટલે પ્રવીણસિંહને પૂછ્યું શું કર્યું ખેતીમાં? તો કે સ્વામી કેળો કરાય છે. તો કે હા, મકાઈમાં તો ઘરનું જ પૂરું થાય, બાકી કંઈ મળે નહીં, આપણને રોટલા ખાવા મળે એટલું જ, પણ કેળો કર્યો હોય કે પપૈયા કર્યા હોય તો એમાંથી સારું ઉત્પન્ન આવે. એમ કહી સ્વાઈ કે ત્યાં ચાલો. તો પછી મને એકલાને અહીંયા બોલાવ્યો, દર્શન કર્યા મેં, પછી કે જાઓ હવે સુઈ જાઓ. એ વખતે ગરબામાં બહુ ઇન્ટરેસ્ટ હતો, એટલે હવે સ્વામીજીના યોગમાં આવ્યા 74માં, પછી 75 આવ્યું, પછી 76 આવવાનું. તો 75ના એન્ડમાં હોય કે 76માં હોય, તો તપોવનમાં ફકીર કાકાના ઘરે સ્વામીજી આવેલા અને અમે મંડળના બધા દીકરાઓને ત્યાં સભા હતી ને કંઈક અસ્તુ તે આવ્યા હતા. અને પછી આપણે અમે સંપ કરી નાખ્યો 15-15, 20-20 જણા કે આપણે સ્વામીજીને યાદ નહીં કરાવવાનું. સ્વામી અત્યારે જાય છે સાઉથના વિચરણમાં, અને જ્યારે આવશે ત્યારે તો ગરબા બધા ચાલતા હશે, એટલે સ્વામીજીને કોઈ ગરબાનું યાદ ના કરાવતા, નહીં તો આપણને ના પાડશે. તો સ્વામીજી કે સ્વામીજીને બધા પગે લાગતા આવ્યા, તો બધાએ નક્કી કરેલું, અન્ડરસ્ટેન્ડિંગ કરેલું, બધા જ ઇન્ટરેસ્ટેડ હતા ગરબામાં, એટલે બધા સંપ થઈ ગયું બાબતમાં. એટલે જ્યારે મારો નંબર આવ્યો ને ત્યારે મને સ્વામી પકડ્યો અને કાનપટ્ટી પકડીને બે મારીને કીધું, સાંભળ, આપણે ભણવાનું છે, ગરબા રમવાને જ જવાનું. આપણે તો નથી જવાનું, પણ આખા મંડળના બધાને કહી દેજે, બધા દીકરા દીકરીઓ કોઈ રમવાનું નથી, આપણે આંખો બગાડવા નહીં જવાનું. ભૂખું માર્યા એટલે સ્વામી અંતરેપણે સંકલ્પ પકડીને પછી ગામના બધા દીકરીઓ દીકરા ત્યારથી પછી ગરબામાં કોઈ દિવસ ગયા નથી. આવું એક સ્વામીજી અંતરેપણે અમારું જતન કરીને અનુભવ કરાયો. એમ ત્રીસમી એપ્રિલે એ સેવામાં જતા પહેલાં સ્વામીજીએ લેટર લખીને, બાબુભાઈનો લેટર આવ્યો કે કાલે પપ્પાને મમ્મીને બહેનને બધાને લઈ અને તમે દક્ષા મંદિરમાં આવી જજો. એટલે હું અમે દક્ષા મંદિરમાં ગયા, ત્યારે તો ત્યાં બધા બાર પેલું હોલ હતો ને, ત્યાં બધા સ્વામીજી પાઠ પર બેઠેલા હતા, બધા બેઠેલા હતા, કાશી કાકાના તે બધા, લલિતભાઈ બધા, કાંતિભાઈ બધા બધા બેઠેલા હતા. એટલે કાંઈ નહીં, પછી સ્વામીજીએ કંઈ વાત નહીં કરી, સીધું નાળિયેર મને આપી દીધું. પછી બધું પ્રોગ્રામ પતી ગયો, ખાઈ પછી મને કહે એ કામ કર, બોલાયો તારે મળવું જ મળી આપ ઉપર જઈને કે જા. શું વાત, પછી તો 4મીનો સમય કર્યો અને મને કહે 17મી એ મેરેજ, વૈશાખ સુધી દસમે, એટલે લગ્નમાં બધું ગોઠવાયું ને, એમાં 11 જણ સમૂહમાં અમે લગ્ન હતા. 17 મે 78 વૈશાખ સુધી દસમ, કાછા પટેલની વાડી વડોદરા, એટલે ત્યાં સ્વામીજી મહાપૂજામાં બેઠેલા, બાટલાની સામે સ્વામીજી મહાપૂજામાં બેઠેલા. અને મહાપૂજા બધી પતી પછી આરતી કરી, એટલે આરતીમાં સ્વામીજીનું બે સાથે જ હતા, આરતી ઉતારી પછી સ્વામીજીને સંતો ત્યાંથી નીકળી ગયા. પછી મહાપૂજા ત્યાં જ હતી, અમને કહ્યું કે હવે તમે બેસી અને મહાપૂજા છે ને એની પ્રદક્ષિણા ફરી લો.
ચોરી પેલા કરો એ રીતે માતા પૂજાની પ્રદક્ષિણા ફેરવી લઈ દીધી. નાનપણમાં જ એક વખત એક જ્યોતિષ એવું કહ્યું તમારી બાને કે આ તમારો છોકરો લવ મેરેજ કરશે. ત્યારથી મારી બા મારી પર ખૂબ જ પેરો રાખતા હતા કે આ લવ મેરેજ કરવાનો છે. પછી જ્યારે લગ્નનો ટાઈમ આવ્યો અને મેં લગ્નનું નક્કી કર્યું ત્યારે એ લોકોને ત્યાં વાત મૂકી પણ ખૂબ જ વિરોધ થયો. એટલે પછી મેં મારા અત્યારના જે સાસુ છે એમને ત્યારે મેં વાત કરી, ભાઈ મારો વિચાર આવો છે, જો તમારી હા હોય તો તમે સ્વામીજીને એક લેટર લખીને કહી દો કે ભાઈ મને આમાં કોઈ જાતનો વિરોધ નથી. એટલે એમણે પોતાની ભાષામાં લખીને સ્વામીને લેટર આપ્યો. પછી સ્વામીજીની પાસે આ વાત ગઈ, સ્વામીજીને વાત કરી, સ્વામી કે સારું. પછી એ લોકોની આ ઘરની ઈચ્છા ઓછી હતી, સત્સંગી તો બધા જ હતા, પણ પ્રશ્ન એવો હતો કે એ ટાઈમે મારો મગજ બહુ જ ખરાબ, હું ખૂબ જ ગરમ મગજનો માણસ, અને મારા જે લગ્ન થયા છે એનું નામ કોકિલા છે, એમનો મગજ એટલે ગાય જેવો, એટલે કે આ બેનું સેટલમેન્ટ કેવી રીતે થશે. એટલે એ લોકોને એમ થયું કે આ તો કોઈ દિવસ પોસિબલ જ નથી એમ. પછી મેં આ વાત સ્વામીજીને કરી કે સ્વામીજી વાતાવરણ હવે દિવસે દિવસે બગડતું જાય છે, મેં વાત કર્યા પછી એની લોકોની યારે, અને કંઈક આવરણ મોટું આવશે એવું લાગે છે તો તમે બે દિવસમાં કંઈક ડિસિઝન લો. અને ત્યારે સ્વામીજી મને મળ્યા ગ્રાન્ટ રોડ ઉપર, લિવિંગ્ટન રોડ ઉપર ફોર્બસ હોલ કરીને હોલ છે, એ હોલમાં સભા પતી ગઈ. ત્યારે બોમ્બેની સભા લગભગ 150-200 જણની થતી હતી. એટલે સ્વામીજીને વાત કરી સ્ટેજમાંથી નીચે ઉતર્યા, એટલે કે સ્વામીજી આવું છે હવે તમે આનું ડિસિઝન લઈ લો. તો સ્વામીજી કે હું 4 મહિના પછી આવું. ત્યારે મેં સ્વામીજીને મને ખરાબ જ લાગે ને, હું 2 દિવસની વાત કરું ને એ 4 મહિનાની વાત કરે. એટલે મેં સ્વામીજીને કીધું માં તો પછી વાત પતી ગઈ કે પછી કંઈ કરવાની જરૂર નથી. એટલે મને કેમ કીધું, હું 2 દિવસમાં બધું વાતાવરણ બગડે એવું લાગતું હતું. એટલે સ્વામીજી મારો હાથ પકડી અને સ્ટેજની પાછળ ગયા અને પાછળ જઈને મને એમ એક જ શબ્દ કીધો કે તું મને સાધુ સમજુ છું. એટલે મેં વાત બંધ કરી કે ચલો હવે જે કરે આપણે કરીએ. ત્યાર પછી એમને ને કાકાને પોપટભાઈની યાને શું વાત થઈ મને ખબર નથી, પણ ત્યાર પછી ત્યાંથી જ્યારે દાદુ કાકા આવ્યા ત્યારે પછી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા, મારા મિસિસને બોલાવ્યા, એમના મમ્મી પપ્પાને બોલાવ્યા, અમારા મલાણ મંડળના સભા જે ચલાવતા હતા નાગરદાસ કોઠારી કરીને એમને બોલાવ્યા અને બધાનો ઇન્ટરવ્યૂ લીધો. બધાના ઇન્ટરવ્યૂની અંદર દાદુ કાકાને એમ થયું કે ભાઈ મારીને મારી મિસિસની વાત સાચી છે, એટલે આપણે લગ્ન કરાવી દેવા જોઈએ. એટલે એમણે અર્જન્ટ પોપટભાઈને કહ્યું કે આમના લગ્ન અત્યારના તમે કરો, ક્યાં કરશો. ત્યારે પોપટભાઈએ એમ કીધું કે ભાઈ મારા ઘરે મુંબઈ દાદી શેઠ 11 લેનની અંદર એમનું ઘર હતું, અને ત્યાર પછી એક ચંદ્રકાંત ધાબળીવાળાને ત્યાંથી બ્રાહ્મણને બોલાવી લીધો અને પોપટભાઈના ઘરમાં અમે લોકોએ લગ્ન કર્યા. તો આ જ દિવસ સુધી આજે 43 વર્ષ લગ્ન કરે થયા, પણ આટલા વર્ષનો રેકોર્ડ છે. અને હજી સુધીમાં ઘરની અંદર એક રૂચિનો સત્સંગ ચાલે છે એ આજે એક સ્વામીની દયા કે ભાઈ એમના આશીર્વાદથી આ લગ્ન અમે લોકોએ કર્યા અને અમે લોકો આજે સુખી છીએ. મુંબઈમાં એક બળવંતભાઈ ભાઈબંધ હતો અને કંઈક સ્વામીજી બેરોને કંઈક ટ્રીટમેન્ટ કરી હશે. એટલે એને સ્વામી વાત કરી કે સાહેબ ડૉક્ટર બહુ સરસ છે અને એકદમ દેશી ઇન્જેક્શન આપે એને સરસ થઈ જાય. અમે કેવું કોઈને બી સેવા આપવી એ સ્વામીનું સ્વધર્મ એ જ થાય ને. એ ડૉક્ટરે શાનું ઇન્જેક્શન આપ્યું છે, થોરનું દૂધ એનું, થોરનું દૂધ એના ઇન્જેક્શન 4 દિવસમાં 4 ઇન્જેક્શન આપેલા. સાંઈ રોજ જાય, આપણે આપણે બોલી નાખીએ સ્વામીને કશું કહેવાય નહીં, બાકી હવે આપણે ના પડીએ. એ પ્રસાદીના ઇન્જેક્શન બધા મારા પાસે પડ્યા છે થોરના ઇન્જેક્શનનું. અને પેલું
સ્પિરિટનું પેલું કરે ને ઇન્જેક્શન મારતા પહેલાં તે થોડું ટીપું પાણી એ જ કરે, સ્પિરિટ બી એ સ્પિરિટ. આપણે વિચાર કરીએ તો સ્વામીજી કેવું કંઈક કંઈક કક્ષાએ પોતાના દેહને આમ કૃષ્ણાર્પણ કરી દીધો હશે ભક્તોના અર્થે. એકત્રીસમી મે સ્વામીજીનો લેટર આવ્યો એટલે સ્વામીજીએ બાબુભાઈને ફોન કર્યો છે દક્ષામાં, અને દક્ષામાંથી બાબુભાઈ એ ફોન કર્યો. ઘરેથી વખત ફોન આવી ગયો હતો પોસ્ટનો કે કાલે સવારે તમે કોઈ પણ હિસાબે બોમ્બે જવા નીકળી જાઓ, સ્વામીજીએ તમને ત્યાં બોલાવ્યો છે. એટલે કાકાજીનો હીરક મહોત્સવ હતો એટલે એ પ્રોગ્રામ પત્યો ને એટલે સ્વામીજી મને મળ્યા. મને કે કાલે તું આવી જજે તારદેવ, એટલે પછી તારદેવ ગયો એટલે સ્વામીજી મને લઈ અને ત્યાં પોલીવીવાળા બચુભાઈ એમની ઓફિસે લઈ ગયા, પોપટભાઈ સ્વામીજી અને અમે હું અને શિવ ગાડી લઈને ત્યાં ગયા. પછી બચુભાઈ સ્વામીજીએ 10 જણનું લિસ્ટ આપેલું કે આ 10 દીકરાઓને મારે જોબે લગાડવાના છે, એટલે તમે ગોઠવણ કરી દેજો ક્યાંય. એટલે એમાં પહેલું નામ મારું હતું. ચિઠ્ઠી લખી આપી કે કાલ તમે અહીંયા મળી આવજો, ઇન્ટરવ્યૂ આપી આવજો. એટલે બીજે દિવસ સવારમાં મળ્યો સ્વામીજીને કે આ રીતનું જવાનું છે. એટલે સ્વામીજી મને કહે છે, મને કહે છે સાંભળ, 250 રૂપિયા નોકરી આપે પગાર આપે ને તો ચાલુ કરી દેજે એક વખત, કે 6 મહિના મારે નહીં રાખવાનો, પછી કે હું તને બરોડા લઈ જઈશ. કે એટલે તું 250 રૂપિયા નોકરી આપે તો ચાલુ કરી દેજે, કે વાંધો નહીં. પછી ગયા, ઇન્ટરવ્યૂ આપ્યું એટલે 3 જણ બેઠા હતા બોસ ને એમના પાર્ટનરને બધા. પછી બધી વાતચીત કરી, મને કહે છે એનું પગારનું શું એક્સપેક્ટેશન નાખું છું. એટલે આવ સ્વામીજી 250 કહેતા, મેં એને કહ્યું 500 રૂપિયા. એક કામ કરો કે હજુ 350 કે રાખીએ ગયા. મેં ભલે વાંધો નહીં, બધા સ્વામીજી 250 કહ્યા હતા અને 350 કહ્યા છે ચાલો. પછી સ્વામીજી બીજી દિવસે મને કે ચાલુ કરી દે. સ્વામીજીએ 77 અને 78 SY અને TY 2 વર્ષ હતા. તો SY માં સ્વામીજી 77માં મને NT પટેલ સાહેબના ઘરે રાખેલો, પછી 78માં સ્વામીજી કે ના આપણે ગોર્ધનભાઈ શું કહેતા હતા, આપણે ગોર્ધન મામાના ઘરે રહેવાનું છે, એટલે ત્યાં રાખેલો 78માં. તે TY હતું. પછી અમે 78માં સામે પેલા મિત અશ્વિનભાઈનો બંગલો, મિત્તમ બંગલાનું નામ, બહુ સરસ બંગલો હતો એ જમાનામાં. અને હવે ગોર્ધન મામાને ત્યાં રહીએ તે સ્વામીજી ત્યાં પધાર્યા હતા અને હોળીનો દિવસ હતો. તે સ્વામીજીએ ગુલાલ લીધું હશે, છાંટતા હતા અમને થોડું લીધું હતું હાથમાં રાખેલું. પછી આ ઘરેથી પેલા ઘરે સ્વામીજી પધરાવણી કરવા જતા હતા તો રસ્તામાં સ્વામીજી મારા માથા પર અને ખભા પર ગુલાલ નાખ્યું અને પછી એક વાક્ય બોલ્યા, રંગ છાંટ્યો તે છાંટી હવે પૂરો કરીશ. પ્રભુ સાંઈ પણ બાજુમાં જ હતા એટલે ત્યારે તો સમજાય નહીં હું પૂરો કરશે, પણ આજે ખબર પડે છે કે રંગ છાંટે તે છાંટી હવે પૂરો કરશે એમ. સ્વામીજી કે હવે તારે મારી જોડે જવાનું, જવા નહીં. ત્યારે જ મને આમ એકદમ સાચું કહું સ્વામીજીને બોલાયા ને મને એકદમ પ્રતિ થઈ ગઈ, મેં કહ્યું આ મારા આત્માના માવતર છે, મારું ક્યારે અહિત નહીં કરે. મને એકદમ જ સ્વામીને માટે પ્રીતિ થઈ ગઈ એટલે પછી તો ઘર જતો નતો, મન જ નહોતું થતું ગાવાનું. એટલે પહેલેથી સ્વામીજીએ જગત છોડાવી દીધેલું એટલે અત્યાર સુધી સાધુ થયા કોઈ દિવસ જગત યાદ નહીં આવવા દીધું, કોઈ દિવસ હજુ મૂંઝવણ નહીં આવી એમની કૃપાથી. હવે એ દરમિયાનમાં પ્રભુ સ્વામી શું થતું, બધા સંતો કહ્યા કરતા હતા કે તમે સાધુ થવાના, સ્વામી તમને સાધુ બનાવશે. હવે મારે સાધુ નહોતું થવું, મારે સાધુ થવાની જરાય જરાય ઈચ્છા નહોતી એમ. પણ બીકોમની એક્ઝામ તો પતી ગઈ અને પછી વેકેશન જેવું હતું,
પણ સ્વામીજી કોન્સ્ટન્ટ અંદર પ્રેરણા કર્યા કરે અને એક વસ્તુ પાકી કે મારે તો થવું નથી સાધુ, પણ એક વસ્તુ પાકી સ્વામીજી જે પણ કહે એમાં ના શબ્દ નહીં કહેવાનો કોઈ પણ ભોગ, એવી પ્રીતિ અંદર સ્વામીજી દ્રઢ કરાવેલી. કારણ કે એ જમાનામાં સ્વામીજી ગામડે ગામડે સભાઓ કરવા જતા, અમે સાયકલો પર સભામાં જતા હતા, એટલે 74 થી 78 સુધીમાં 5 વર્ષ અમે લગભગ એ બાજુ 14 થી 15 જગ્યાએ સભાઓ ચાલુ કરી હતી, સભામાં જતા. કેમ કે બધા છોકરાઓ બસમાં ભેગા થાય, સ્કૂલમાં ભેગા થાય, એના ગામે જઈને અમે બધી સભાઓ કરતા. સુંદરપુરા, સલાડ, રૂંવાડ, સમદાવાદ, આલમગીર, વરણામા, વરસાડા, ઈટોલા, પોર, સરાર, મારેઠા, માનેજા, આ બધા ગામો અમે સભા કરવા જતા. અનસ્તુ એ બધા બાજુ, બધા અલ્લાદપુરા, અલ્લાદપુરા ગામડી ગામડા છેક સાયકલો પર આમ બધે જઈએ, 15-15 જણા જઈએ, ઢોલકા બોલકા સાથે, જે તે ગામમાં જે જમવાનું નહીં કોઈની ગયા, એટલે ચાલુ સભામાં ભૂસું ભૂસું લઈ આવે, એક જણ 2-3 કિલો, પછી રસ્તામાં બેસીને ખાઈ લેવાનું, પછી ઘેર જઈને સૂઈ જવાનું. આવી રીતે સભાઓ કરવા બી જતા હતા. હવે એ થયું પછી આજે સંકલ્પ ઉઠાડે સ્વામીજી કે ના શબ્દ નહીં કહેવાનો. તો એ વેકેશનમાં હું ઉપર સૂઈ ગયો હતો બપોરે પહેલા માળે, તો સ્વામીજીએ મને ઉઠાડવા મોકલ્યો બપોરિયામાં 3:30-4 વાગ્યા હશે. તો તે વખતે નટુભાઈ તંબોડી, રમણ ભગત અને ભગત અને સતુબપ્પા 3-4 જણા આવેલા અને સ્વામીજીની ગાદીની આજુબાજુ બેઠા હતા. અને સ્વામી કે પેલા દીકરાને બોલાયેલા ઉપરથી, નામ લઈને કીધું, એટલે હું આવ્યો. તો હવે થાંભલો ઉતરીને જઈએ ને તો સામે પેલું બેઝીન છે ને, બહાર નીકળ્યા પછી રસોડાની ધાર ઉપર હતું, ત્યાં મોડું ધોવું પડે, એ વાળ બીએ થઈ ગયેલા ને આ ગયા. અને મને એમ ક્યારે મોડું બોડું તો ધોવા દો, આ સ્વામીજીને તો કશું ના બોલાય, આ બધા બેઠા હતા ને એ બેન પગેલા કે આપણે ઘેર જાઓ અને રજા લઈ આવો, આપણે સાધુ થવાનું છે. મને ખબર છે કે સાધુ લેવા થવાની વાત કરીશ તો ઘરે શું થશે, એટલે મેં કીધું સ્વામી સાધુ બનાવો જ હોય તો આજથી જ ઘરે નહીં જાઉં, અહીંયાથી જ નહીં જાઉં, પણ તમે ઘરે મને ના મોકલશો, મને મારે તો કે ના, આપણે મા બાપની રજા લઈને ઘરે જવાનું, ઘરે જાઓ રજા લઈને આવો. એટલે પછી ઘરે ગયા ને પછી બધું યુદ્ધ ચાલુ થયું ઘરમાં, અને પછી તો ભાગ ભાગ થઈને બધું થયું એમ. પછી દશેરાના આગલા દિવસે ફાધરે રાજી થઈને રજા પણ આપી, ના છૂટકી, પણ એક કાગળિયું સાઇન કરાવી દીધું કે તું ગયા પછી પાછો નહીં આવે, ને પાછો આવે તો પ્રોપર્ટીમાં ભાગ નહીં માગીશ, એવું લખીને કોરા કાગળ પર લખાવીને બધું સહી કરાય, મારા હાથની મને યાદ છે, રજા પણ આપી. અને ભક્તિ સાહેબ સુરેશન સાધુ બનાવવા વિચાર સ્વામીજી કે મારે એમને સાધુ બનાવે છે, ત્યાં મને ભગવાને પ્રેરણા કરી કે આ બધું જગત ભગત છોડીને તું બી સ્વામી લેટર લખ. એટલે મેં સ્વામીજીને લેટર લખ્યો કે આપણી જો ઈચ્છા હોય તો મારે સાધુ બનવું છે તો આપ કૃપા કરજો. અને સ્વામીજીએ પછી ભક્તિ વલસને જો કહેવડાવ્યું કે છોકરાને ચિઠ્ઠી લખીને જણાવી દેજો કે મારે એને સાધુ બનાવવો છે, આ સ્વામીજીની બીજી કૃપા મારા ઉપર. જે તે ટાઈમે 11 સંતો સ્વામીજી બનાવવાના હતા, મારું સાધુ થવાનું નક્કી નહીં હતું, પણ મને કોઠારી સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો, મને કે તું પણ સ્વામીને જઈને કે, તું પણ સ્વામીજીને જઈને કે સ્વામીજી મને પણ બનાવી દો, મને પણ બનાવી દો, પણ મારી સાધુ થવાની ઈચ્છા નહીં. પછી જ્યારે તે ટાઈમે તો બહુ યુવકો ઓછા હતા, એટલે એ યુવકોનું સાધુ બનાવવાનું તો નક્કી થઈ ગયેલું. પછી મને વિચાર આવ્યો કે આ બધા સાધુ થઈ જશે તો મારા ભાગે સેવાનો ભાગ વધારે આવશે, એટલે મને વિચાર આવ્યો કે આપણે પણ સાધુ થઈ જઈએ તો વધારે સારું. એટલે પછી મેં કોઠારી સ્વામીને કીધું કે સ્વામી હું સાધુ થઈ જઈશ, એટલે કોઠારી સ્વામી મને સ્વામીજી પાસે લઈ ગયા અને આ રીતે મારું સાધુ થવાનું નક્કી થયું. સ્વામીજી બધા યુવકોને સંકલ્પ કરેલો અમને બધા 15 જણને સાધુ થવાનું. તે રાતના સ્વામીજી 1 વાગે બહારથી વિચરણમાંથી આવેલા, અને વિચરણમાંથી આવીને સ્વામીજી એમની રૂમમાં બિરાજ્યા, તો એમની રૂમની અંદર આમ હોલની અંદર જ બારી પડે સ્વામીજીની, સ્વામીજીની રૂમને કોઈ હવા ઉજાસનો એક્સેસ નહીં, હોલમાંથી જેટલો પ્રકાશ આવે ને હવા આવે એટલી જ, તો આમ બારી અને સ્વામીજીની રૂમ 7x14, હા, એટલે સ્વામીની પાટની કટ્ટો કટ હતી, એટલે સ્વામીજી પાટ પર બેઠા હતા,
સ્વામી કે મહેશને બોલાવો, ઉમેશને બોલાવો, એટલે સાધુ સ્વરૂપને બોલાવો, ગોર્ધનને બોલાવો, બધાને ઉઠાડી ઉઠાડીને નિરંજન ભૂરિયાને બોલાવ્યો, આને બોલાવ્યો, બધાને બોલાવે. એટલે કે તારે સાધુ થવાનું, તારે સાધુ થવાનું, તારે સાધુ થવાનું, તારે સાધુ થવાનું, બધાને કીધેલો એમ. તો મને પણ કીધું કે તારે સાધુ થવાનું. મેં કહું હા સ્વામી. પછી મેં સ્વામીને પૂછ્યું તે વખતે, મેં કહ્યું સ્વામી હું પૂર્વનો છું, મહારાજના વખતનો છું? છે કે ના, મહારાજના વખતનો નહીં, તો ગુણાતીયાન સાંઈના વખતનો. ને ગુણાતીયાન સાંઈના વખતમાં, ગુણાતીયાન સાંઈના છેલ્લા વર્ષોમાં તું યોગમાં આવેલો, પણ તને ગુણાતીયાન સ્વામી સાથે બહુ પ્રીતિ હતી અને ગુણાતીયાન સાંઈને પણ તારી જોડે બહુ પ્રીતિ હતી, એટલે તને અંતેવાસી સેવામાં, પોતાની સેવામાં છેક દેહ છોડતા સુધી સાથે રાખેલો, તને તે છેક સુધી રાખેલો, અને તારો હાથ લઈ અને ગુણાતીયાન સાંઈ ભગતજી મારના હાથમાં સોંપેલો. ત્યારે મને ખબર પડી કે મેં ભગતજી મારનું પુસ્તક મને 8 વખત કેમ મેં વાંચ્યું, મને કેમ ગમતું હતું આટલું બધું. એ 74 થી 78 દરમિયાનમાં 8 વખત મેં ભગતજી મારનું પુસ્તક વાંચેલું, એટલો મને બધો ઇન્ટરેસ્ટ આવે એમાં. ને સ્વામીજી કીધું તને ભગતજી મહારાજના હાથમાં હાથ આપેલો, આટલી સ્વામીજી કહે. પછી કે તું શાસ્ત્રીમાનના યોગીમાનના વખતમાં એક વાર આવ્યો અને સ્વામી કે આ વખત તને દીક્ષા આપીને પૂરું કરી દેવું છે, આટલું બોલ્યા. સાધુબાન નક્કી કરું એ પહેલાં સ્વામીજીએ આબુ અમારી શિબિર રાખેલી, અને આબુ શિબિરમાં સ્વામીજીએ અમને કહ્યું કે આજથી આપણે સાધુ. સ્વામીજી કે આ તમને 11 ને અમારે સાધુ બનાવો છે, એટલે પહેલો તો આ પારધીભાઈ કોઠારી સ્વામી પાસે અમે ગયા. તો મેં કહ્યું બધાએ પ્રાર્થના કરી કોઠારી સ્વામીને કે સ્વામીજીને તમે પ્રાર્થના કરો કે 81નો સમય આવો 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી અમે સાધુ થઈએ. તો સ્વામીજી કે ના, મારે તો અત્યારે 78 અત્યારે જ બનાવ સાધુ. પછી કોઈ 11 કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરી. પછી સ્વામીજી બોલ્યા કે મારે 81ના સમયમાં તમારી પાસે સર્વોપરી સેવા કરાવી છે, કે એટલે મારે તમને વહેલા સાધુ બનાવો. સાધુ થવાના હતા, નક્કી થયું હતું, પણ જૂના મંદિરથી તે વખતે 78ના વેકેશનની જ વાત છે. એટલે ત્યારે સ્વામીજીએ શરૂ શરૂમાં અહીંયા રહેવાનું શરૂ કરેલું, તે પણ રાત્રે. પહેલાં તો દિવસે તો ખાલી 2 નંબરની રૂમમાં જ સ્વામીજી આરામ કરતા, ને કોક વખત 5 નંબરની રૂમમાં. એટલે એમાં સ્વામીજી અહીંયા આવ્યા અને હું યુવક જ હતો અને સુરતમાં બી યુવક હતા, એટલે મને યાદ નથી, પણ કદાચ અમે સ્વામીજીની ગાડીમાં જ આવ્યા બહારથી કંઈકથી. અને જેવો સ્વામીજીની ગાડી અહીંયા, ત્યારે આ ટેકરો રેમ્પ નહોતો, ત્યાં જ ઊભી રહેતી હતી. પછી સ્વામી આમ આવ્યા, એટલામાં પેલું સ્ટેગરિંગ, એટલે લાઇટ ગઈ, અને આ નિર્દેશ હરિસ્મૃતિ લોક રહેતું હતું, એની ચાવી સામે રહેતી. એટલે સુરત સ્વામી, એટલે કે મહેશભાઈ એનું નામ, એટલે સુરત સ્વામી એ ચાવી લેવા સામે દોડ્યા. એ દરમિયાનમાં એ લાઇટ ગઈ ને, એટલે એમાં મને તક મળી ગઈ કે પ્રભુ સ્વામી કશું કરતા હતા ગાડીથી સામાન કાઢીને કંઈ. અને હું સ્વામીજી પાસે ઊભા હતા, તો સ્વામીજી પાસે નજીક જતો રહી, એકદમ અંધારું, લાઇટ ગયેલી. એટલે મેં સ્વામીજીને કીધું કે સ્વામી મને એક વાત કહું તો. કે શું? તો તે વખતે મને હળહળતો મનુષ્ય ભાવ આવે. એટલે મેં કીધું કે સ્વામીજી પેલું વિચરણ બહુ ચાલે ને સ્વામી, ડે એન્ડ નાઇટ ચાલે, ગામડા 5-5 ફરે, રાતે 1-2 વાગે આવે, સવારે પાછા વહેલા નીકળી જાય, એ બધું ચાલ્યા કરે. એટલે મને ડાઉટ એ જાય, કારણ કે મારા હૈયામાં એટલી બધી ગંદકી ચાલતી હતી. એટલે મનુષ્યભાવનો સંકલ્પ ઉઠે. એટલે મેં સ્વામીજીને કીધું કે સ્વામી મને તમારા માટે બહુ બધા મનુષ્યભાવના વિચારો આવે છે. એટલું કહેતા કહેતા મારી આંખમાં આંસુ આવી ગયા સ્વામી. ત્યારે પણ સ્વામી મને ભેટી રહ્યા, અંધારું, લાઇટ ના આવીને ત્યાં સુધી ભેટેલા રહ્યા. અને પછી કીધું પ્રબોધ, પ્રબોધ સ્વામી કીધું આપણી ડાયરીનો મેમ્બર છે. હા, પછી મને કીધું પ્રબોધ સ્વામી જેવો પવિત્ર નિષ્કામી તને બનાવીશ, કારણ કે ચિંતા કરતો નહીં, ભેટ્યા એમ. ત્યારે પવિત્ર બનાવીશ કીધેલું, આ વખતે આવી રીતે કીધું એમ, અહીં અંધારામાં. ને પછી લાઇટ આવી ગઈ અને સુરત સ્વામી બી આવી ગયા. અને પછી ખોલીને પછી સ્વામીજી આરામમાં ગયા એમ. આ યુવક તરીકેની છેલ્લી આવી તે સ્મૃતિ એમ. પણ તે ટાઈમે સ્વામીજી અમારા, સ્વામીજીને જેટલો બધો સાધુ બનાવવાનો ઉમંગ હતો, એટલે સ્વામીજીએ જાતે અમારા 11 સંતોનું વિતરણ ગોઠવેલું કે આ દિવસે તમારે મોભા જવાનું, આ દિવસે તમારે જંબુસર જવાનું, આ દિવસે તમારે પાદરા જવાનું, એવું 1 મહિનાનું વિતરણ સ્વામીજીએ સવાર સાંજનું ગોઠવી આપેલું. અને જુદા 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 ઘરે સ્વામીજીએ થાળ ગોઠવી આપેલા. સ્વામીજીએ જાતે જ શિડ્યુલ લખીને આપ્યા હતા કે આજે આના ઘરે થાળ, બીજા દિવસે બીજાના ઘરે થાળ, ત્રીજે દિવસે.
એટલે સ્વામીજીનો ઉમંગ જ તે વખતે એટલો બધો હતો. અને જે વખતે દશેરાના દિવસે જ્યારે દીક્ષા આપવાના હતા ત્યારે દશેરાના દિવસે અમારા 11 સંતોનો જૂના મંદિરેથી ટ્રેક્ટરની અંદર વરઘોડો કાઢી અને સ્વામીજી અમને અહીંયા હરિધામ માટે લાવેલા. 11 સંતોને સ્વામીજીએ સાધુની દીક્ષા આપી. ત્યારે નીલકંઠ સ્વામી, આનંદ વિહારી સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, સાધુ સ્વરૂપ સ્વામી, સાધુ જીવન સ્વામી, નિર્ગુણ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, સુહરત સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી અને અમદાવાદના પ્રવીણભાઈ આચાર્ય હતા એનું નામ સ્વામીજીએ અક્ષર પુરુષ સ્વામી નામ આપેલું. આ 11 સંતોને અમને સ્વામીજીએ 78ની સાલમાં દીક્ષા આપેલી. દીક્ષા અમને અત્યારે જે રૂમ નંબર 4 છે એની સામેના ચોકમાં. 78માં સાધુ થયો ને અને બીજે જ દિવસે સ્વામીજીએ મને કહ્યું, ભગવત સ્વામી આપણે ડેકોરેશનની સેવામાં રહેવાનું. ત્યારથી ડેકોરેશન અત્યાર સુધી સ્વામીજીની સેવામાં દરરોજ સવાર સ્વામીની સેવા કરવા તો આવવાનું જ. સેવા સ્વામીની સેવા તો 78થી ચાલુ કરતો હતો. 78થી